હલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. યુએસ સરકારને મેટાની ધમકી, મીડિયા બિલ પાસ થશે તો ફેસબુક પરથી સમાચાર હટાવી દેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપની બિઝનેસ ફ્રોડ માટે દોષિત, ટેક્સ ચોરી અંગે કોર્ટે ફટકાર્યો 13,000 કરોડનો દંડ. ચીનમાં કોરોનાને લઈને જોરદાર વિરોધ બાદ જિનપિંગ સરકાર ઝૂકી, 2 વર્ષે નિયમો હળવા કર્યા. ઈરાનની ખરાઝમી અને અર્ક યુનિવર્સિટીના 1200 વિદ્યાર્થીઓને સરકારે ઝેરી ખોરાક આપતા ફૂડ પોઈઝનિંગ. દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ડબલ એન્જિનની ચાલ રમીને કેજરીવાલનો ભાજપને સજ્જડ જવાબ, 15 વર્ષે ભાજપાની હાર. મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 2 વર્ષના વાઘનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ કોલેજ સ્ટુડન્ટ, પ્લેટફોર્મ તોડી બહાર કાઢવામાં આવી. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, દક્ષિણ ભારતમાં ચક્રવાતી તોફાનો અને ભારે વરસાદનો ખતરો. વ્યારામાં કોંગ્રેસના ઉમેદવાર સાથે ગુપ્ત બેઠક કરતા ઝડપાયેલા ભાજપના કોર્પોરેટર સહિત 4 જણા સસ્પેન્ડ. રાજકોટના રાજેશ મૈયડે 35 વર્ષ જૂનો ટ્રક આરટીઓમાં જમા કરાવી દીધો, પણ ઘરનું નામ ટ્રકના નંબર પરથી રાખી દીધું. કડીમાં ચડ્ડી બનિયન ગેંગનો તરખાટ, 1 રાતમાં 7 મકાનોના તાળા તૂટ્યા, સીસીટીવી સામે આવ્યા. 7 જાન્યુઆરીએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મજા કરો ને યાર.